તમને ભાઈઓ બહેનો જે બ્લાઉઝમાં બેક ડિઝાઇન આવી તમને બતાવીશ ઈઝી મેથડથી. તો આ રીતના આપણે એની પહોળાઈ 3 લેવાની છે, તો 3 માર્કિંગ કરું છું. એની લેન્થ લેવાની છે 3.5, તો 3.5 માર્કિંગ કરી લઉં છું. આ રીતના તમારે માર્કિંગ કરીને હવે આપણે અહીંયા ગોલાઈ દેવાની છે. આ રીતના તમે જોઈ શકો છો, હવે આપણે અહીંયા પેટર્ન બનાવવાની છે. તો એની લેન્થ રાખવાની છે 10.5, ટોટલ 10.5 લેવાનું. હવે આપણે અડધું અહીંયા છોડી દેવાનું છે ને આ રીતના મારે ડિઝાઇન બનાવવાની છે. આમાં તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ડિઝાઇન બની ગઈ છે. આપણે આને કટિંગ કરી લઈએ. આ રીતના આપણું કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતની આપણે ડિઝાઇન બનાવવાની છે. આપણે અહીંયા કટ લગાવી લેવાની છે, પછી આપણે ફિનિશિંગ લઈને અહીંયા આપણે સો બટન કે દોરી કોઈ બી તમે વસ્તુ લગાવી શકો. હવે મારે આ બ્લાઉઝનું કાપડ છે, તો આપણે ગળીવાળા ભાગે રાખીને આને કટિંગ કરી લેવાનું છે. આ મારો પેક ભાગ છે બરોબર, તો આ રીતના આપણે રાખીને આપણે આ ભાગને કટિંગ કરી લેવાનું છે. થોડું થોડું વધારે કાપડ રાખીને આપણે બધી જ ભાગને કટિંગ કરી લેવાનું છે. હવે આનું ફિનિશિંગ કેમ લેવું તમને પછી બતાવીશ. આ રીતના આપણે જેમ છે એ જ રીતના આપણે કાપડ થોડું થોડું વધારે રાખીને બધું ભાગ કટિંગ કરી લેવાનું છે. આ રીતના હવે આપણે ફિનિશિંગ લઈ લઈએ. આમાં કેવી રીતના ફિનિશિંગ લેવું તમને બતાવી દઉં. હવે આપણે આ બ્લાઉઝનો પાર્ટ સીધો પાર્ટ રાખવાનો છે અને આપણે અસ્તરા ઉલટું રાખવું. આમાં તમે કેનવાસ પણ નાખી શકો, મારે કેનવાસ નથી નાખવાનું આમાં. હવે આ રીતના આપણે અસ્તરમાં પહેલાં સિલાઈ લઈ લેવાની છે. આ રીતના તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે સિલાઈ લેતી જવાની છે. જેમ આપણો શેપ છે એ જ રીતના આપણો શેપ આવી જવો જોઈએ. આ વધેલું કાપડ આપણે બધું કટિંગ કરી લેવાનું છે ને આપણે આમાં બધી જગ્યાએ આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની છે. તો હું બધી જગ્યાએ ડબલ સિલાઈ લગાવી લઉં ને આ વધેલું કાપડ આપણે કટ કરી લઈએ. વધેલું કાપડ આપણે
બધી જગ્યાથી કટ કરી લીધું છે। હવે આ કટરની મદદથી આપણે આ રીતના કટ લગાવી લેવાના છે। બધી જગ્યા આ રીતના તમારે કટ લગાવી લેવાના છે। તમે જોઈ શકો છો કે કેવી રીતના હું કટ લગાવું છું। તો એકદમ સરસ રીતે આપણો શેપ બની જાય એટલા માટે તમારે આ ખાસ કટ લગાવી લેવાના છે। આવી રીતના હું બધી જ જગ્યાએ આપણે કટ લગાવી લેવાના છે। જ્યાં ખૂણો આવે છે ત્યાં ખાસ કટ મારવાનો છે, આપણી સિલાઈમાં ન લાગે ખાસ ધ્યાન રાખવાનું। આ રીતના હું બધી જગ્યાએ કટ લગાવી લઉં છું। આ બધી જગ્યાએ મેં કટ લગાવી લીધા છે। હવે આપણે આજે આપણું અસ્તર છે ને આ રીતના જવા દેવાનું છે તમારે પાછળના ભાગે। ને આ રીતના આપણે બધું જ કાપડ રાખીને આપણે આ પોઈન્ટે પોઈન્ટ લઈ લેવાનો છે। ડિસમિસની મદદથી આપણે ખૂણા કટ આ રીતના કાઢી લેવાના છે। આ રીતના આપણો શેપ જે છે પેટર્ન એ રીતના આપણે બધી જ જગ્યાએ આવી રીતના તમે જોઈ શકો છો। આ રીતના તમે પ્રેસ પણ કરી શકો તો સરસ મજાની આપણી ડિઝાઇન એકદમ બેસી જાય। આમાં આપણે ધારનું મશીન મારી દે એટલે સરસ મજાની આપણી ડિઝાઇન એકદમ સરસ રીતે આપણું કાપડ બેસી જાય અને ડિઝાઇન આપણી પરફેક્ટ થઈ જાય। તો આપણે ધારનું મશીન મારી દઈએ તો કેવી રીતના ધારનું મશીન મારવું બતાવી દઉં કે આ રીતના કાપડ રાખીને એકદમ ધાર ઉપર મશીન મારવાનું છે। જેમ શેપ છે એ જ રીતના આપણે નીચેના ભાગનું આપણે અસ્તર દેખાવાના દેવાનું, આ રીતના આપણે ધારનું મશીન લગાવવાનું છે। આ રીતના તમે કોઈ ભી પેટર્ન ઇઝીલી બનાવી શકો। તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવા રીતના અવનવા વિડીયા અમે લઈને આવીશું, નોટિફિકેશન બટન ઓલ કરજો તો નેક્સ્ટ વિડીયો તમને મળશે। ખૂણો આવે છે આ રીતના સોય અંદર રાખીને જ આપણે શેપ લેવાનો છે તો સરસ મજાનો આપણો શેપ આવી જાય। તમે જોઈ શકો છો ભાઈ બહેનો એકદમ સરસ રીતે આપણું બેગ ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે। અહીંયા તમે સો બટન અથવા દોરી લગાવો તો સરસ મજાની આપણી પેટર્ન બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે અસ્તર છે એને આ રીતના આપણે ફરતું જોઈન્ટ કરી લેવાની છે, બધી જગ્યાએ સિલાઈ લગાવી લેવાની છે ને બધી આપણો આ ઉપરનો પાર્ટ કટ કરી લેવાનો છે। તો બધી જગ્યાએ હું સિલાઈ લગાવી લઉં છું। તમે જોઈ શકો છો સરસ મજાની આપણી બેગ ડિઝાઇન આ રીતના ઇઝી મેથડથી તમને બતાવેલી છે। આ રીતના આપણે અસ્તર ફિટ કરીને આપણે વધારે કાપડ કટ કરી લીધું છે। આ રીતના તમે ઇઝીલી શીખી શકો, અસ્તર સાથે ફિટ કરીને આ રીતના બેગ ડિઝાઇન તમે બનાવી શકો બ્લાઉઝમાં કે ડ્રેસમાં કોઈ બી વસ્તુમાં। તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ।